નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયોની સાથે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગના જે મહત્વના પ્રશ્નો છે તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કેમ કે મિત્રો ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગને લગતા એક્ઝામમાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આજે આપણે સ્પેશિયલ એક ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગને લગતો વિડીયોઝ લાવ્યા છીએ તો મિત્રો જો તમારે આ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગના પ્રશ્નો સરખી રીતે જોવા હોય તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોને પૂરે પૂરો જોજો કેમ કે તમે વિડીયોને પૂરો જોશો તો જ તમને બધા પ્રશ્નોની માહિતી મળી શકશે અને મિત્રો જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે જે બીજા લોકો છે તે લોકોને બધાને ખબર જ છે કે આ ચેનલ ઉપર કેવા વિડીયો મૂકવામાં આવે છે અને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે મિત્રો આપણા પ્રશ્નો જોઈએ તો મિત્રો આજે એક પણ પ્રશ્ન મિસ ન કરતા કેમ કે આ બધા જ ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે એટલે એક પણ પ્રશ્નને મિસ કર્યા વગર પૂરેપૂરા જોજો તો મિત્રો હવે આપણા પ્રશ્નો જોઈએ તો આપણો પહેલો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે ટ્રાન્સફોર્મરને ડિસેમ્બલ કરતા પહેલા નીચેના પૈકી કયા ડેટાની નોંધ કરવી જોઈએ કે આપણે જે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ હોય છે તેના માટે ટ્રાન્સફોર્મરને ડિસેમ્બલ કરતા પહેલાં નીચેનામાંથી નીચેના પૈકી કયા ડેટાની નોંધ કરવી જોઈએ તો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ વાઇન્ડિંગ સંખ્યા ઓપ્શન બી ઇનપુટ આઉટપુટ વાઇન્ડિંગના આટા ઓપ્શન સી વાયરની સાઇઝ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કે વાઇન્ડિંગ સંખ્યા ઇનપુટ આઉટપુટ વાઇન્ડિંગના આંટા અને વાયરની સાઇઝ આ ત્રણેય સાચા જવાબ છે એટલે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ તો હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે જો નવું બોબિન વાપરવાનું હોય તો નીચેના પૈકી કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે જો નવું બોબિન આપણે વાપરવાનું હોય તો આપણે નીચેના પૈકી કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ બોબિનમાં સ્ટેમ્પિંગ ફ્રી ફિટ થવા જોઈએ ઓપ્શન બી બોબિનનો ક્રોસ સેક્શન એરિયા અડધો હોવો જોઈએ ઓપ્શન સી નો ક્રોસ સેક્શનલ એરિયા ક્રોસ સેક્શન હોવો જોઈએ કે ઓપ્શન ડી બોબિનમાં સ્ટેમ્પિંગ ફિટ ન થવા જોઈએ તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે બોબિનમાં સ્ટેમ્પિંગ ફ્રી ફિટ થવા જોઈએ કે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે જો બોબિન નવું વાપરવાનું હોય તો માં સ્ટેમ્પિંગ ફ્રી ફિટ થવા જોઈએ આ એક ખાસ ધ્યાન રાખવું તો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે નાના ટ્રાન્સફોર્મર મોટા ભાગે ખાલી જગ્યા પ્રકારના હોય છે કે જે નાના ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મર હોય છે તે મોટા ભાગે કેવા હોય છે તો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ સેલ ટાઈપના ઓપ્શન બી કોર ટાઈપના ઓપ્શન સી બેરી ટાઈપના કે ઓપ્શન ડી આપેલ તમામ તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ સેલ ટાઈપના કે જે નાના ટ્રાન્સફોર્મર હોય છે તે મોટા ભાગે સેલ પ્રકારના હોય છે તો મિત્રો જે આ વા ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ છે તેમાંથી આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આપણે આવા જ પ્રશ્નો લાવ્યા છીએ હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ ક્યાં વીંટાડવામાં આવે છે કે જે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર હોય છે તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ ક્યાં વીંટાડવામાં આવે છે તો હવે તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ કોરના અલગ અલગ લિંબ પર ઓપ્શન બી કોરના સેન્ટર લિંબ પર

ઓપ્શન સી વાઇન્ડિંગ વાયરની ગ્રાહ્ય કરંટ ડેન્સિટી અને ટ્રાન્સફોર્મરનો ઇનપુટ પાવર અને ઓપ્શન ડી છે તો તેમાં ઉપરોક્ત તમામ તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કેમ કે કોરનો ક્રોસ સેક્શનલ એરિયા એ ઓપ્શન એ બી અને સી આ ત્રણેય ઉપર આધાર રાખે છે કે લેમિનેશનની ધાતુની ફ્લક્સ ડેન્સિટી સપ્લાય ફ્રીક્વન્સી અને વાઇન્ડિંગ વાયરની ગ્રાહ્ય કરણ ગ્રાહ્ય કરંટ ડેન્સિટી અને ટ્રાન્સફોર્મરનો ઇનપુટ પાવર આ ત્રણેય પરિબળ પર આધાર રાખે છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ મિત્રો આવા જ પ્રશ્નો આપણે વોટ્સએપ ગ્રુપ છે કે ટેલિગ્રામ ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામ છે તેમાં પણ આપણે મૂકીએ છીએ એટલે તેમાં તમે જોઈન ન હોય તો તેમાં પણ જોઈન થઈ જજો તેમાં પણ ખૂબ જ મહત્વના પ્રશ્નો મૂકવામાં આવે છે હું તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈન થઈ જજો

ટ્રાન્સફોર્મર નો આઉટપુટ પાવર શોધવાનું સૂત્ર છે તે આપણો ઓપ્શન સી કે પી ટુ બરાબર ઈ ટુ ગુણ્યા આઈ ટુ આ આપણો સાચો જવાબ છે અને હવે મિત્રો આપણે બધા જ દાખલા ગણશું એવી રીતે આપણે વિડીયો લાવવાના છીએ એટલે ટૂંક જ સમયમાં હવે એવા પણ વિડીયો આવશે કે આપણે સરખી રીતે સમજી અને દાખલા કેવી રીતે ગણવા તે આપણને ખબર પડશે તો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે એક ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી એસી ટકા આપેલ છે જો બાર વીએ આઉટપુટ રેટિંગ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ કરવું હોય તો ઇનપુટ રેટિંગ કેટલું હશે તો હવે તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ નવ પોઈન્ટ સ વી એ ઓપ્શન બી બારવી એ ઓપ્શન સી પંદર વી કે ઓપ્શન ડી ચૌદ તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે એક ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી હોય અને જો આઉટપુટ રેટિંગ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ કરવું હોય તો તેનો ઇનપુટ રેટિંગ પંદર વીએ હોય છે તો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સફોર્મર એફિશિયન્સી આશરે કેટલી હોય છે કે આપણે જે ટ્રાન્સફોર્મર હોય છે તેની એફિશિયન્સી આશરે કેટલી હોય છે મિત્રો તમને આનો જવાબ હોય તો તમે મને કમેન્ટ કરી અને કહો હું તમને આનો જવાબ અત્યારે કહેતો નથી બાકી તમે મને કમેન્ટ કરશો ત્યારે હું તમને આનો સાચો જવાબ કહી દઈશ અને જો તમને આનો સાચો જવાબ ખબર હોય તો તમે મને સામેથી કમેન્ટ કરજો તેના ઓપ્શન છે ઓપ્શન એ સાહીઠ ટકાથી ઓસી ઓપ્શન બી સો ટકા ઓપ્શન સી એસી ટકાથી પંચાણું ટકા કે ઓપ્શન ડી સો ટકાથી વધારે જે આનો સાચો જવાબ હોય એ તમે મને કમેન્ટ કરી અને જણાવો તો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરના ડિઝાઇનિંગમાં જો સપ્લાય ફ્રિકવન્સી પચાસ હર્ડ્સને બદલે પચીસ હર્ટ્સ લેવામાં આવે તો કોરનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો થાય તો હવે તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ અડધો ઓપ્શન બી બમણો ઓપ્શન સી ચોથા ભાગનો કે ઓપ્શન ડી ચાર ગણો તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન બી બમણો કે ટ્રાન્સફોર્મરના ડિઝાઇનિંગમાં જો સપ્લાય ફ્રિકવન્સી પચાસ ને બદલે પચીસ અર્ચ લેવામાં આવે તો કોરનો ક્રોસ સેક્શનલ એરિયા એ બમણો થઈ જશે તો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સફોર્મરનો ક્રોસ સેક્શનલ એરિયા ફ્રિકવન્સી વધારવાથી ખાલી જગ્યા છે કે જે ટ્રાન્સફોર્મરનો જે ક્રોસ સેક્શનલ એરિયા હોય છે તે ફ્રિકવન્સી વધારવાથી ખાલી જગ્યા છે તો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ વધે ઓપ્શન બી ઘટે ऑप्शन सी समान रहे के ऑप्शन डी बढ़े के घटे तो मित्रों tema जवाब आवे ऑप्शन बी घटे के ट्रांसफार्मर नो क्रॉस सेक्शनल एरिया फ्रीक्वेंसी बढ़वा थी घटे से याद रख जो के ट्रांसफार्मर नो जो क्रॉस सेक्शनल एरिया होई से ते हमेशा जो फ्रीक्वेंसी बढ़े से तो ते घटे से तो अब मित्रों आप अगला प्रश्न जोइए તો કે ટ્રાન્સફોર્મરના સ્ટેમ્પિંગ કઈ મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે કે જે આપણે ટ્રાન્સફોર્મરના જે સ્ટેમ્પિંગ હોય છે તેને કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ કાસ્ટ આર્યન ઓપ્શન બી માઇલ્ડ સ્ટીલ ઓપ્શન સી સિલિકોન સ્ટીલ કે ઓપ્શન ડી કાર્બન સ્ટીલ તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે સિલિકોન સ્ટીલ કે જે ટ્રાન્સફોર્મરના જે સ્ટેમ્પિંગ હોય છે તેને સિલિકોન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સફોર્મરમાં હાઈ વોલ્ટેજ સાઈડ હાઈ વોલ્ટેજ સાઈડના વાઇન્ડિંગના આંટાની સંખ્યા અને લો વોલ્ટેજ સાઇડના વાઇન્ડિંગના આંટાની સંખ્યાનો ગુણોત્તર હંમેશા ખાલી જગ્યા હોય છે કે હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ બંને આટાની સંખ્યાનો ગુણોત્તર શું હોય છે તો તેના ઓપ્શન જોઈએ મિત્રો તમને જો આવા ઓપ્શન આપવામાં આવે તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું હું તમને સમજાવું કે જે એ ઓપ્શન છે તે બહારની સાઈડ જે એરો જાય છે તે એકથી નીચે દર્શાવે છે અને જે બી આપણે જોઈએ તો જે બી છે તે જમણી સાઈડમાં જે એરો જાય છે તે એકથી વધારે દર્શાવે છે એટલે એવી રીતે હશે તો ઓપ્શન એ જોઈએ તો એકથી ઓછું ઓપ્શન બી એકથી વધારે ઓપ્શન સી એક કે ઓપ્શન ડી એકથી ઓછું અને એકથી વધારે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી કે એકથી વધારે કે ટ્રાન્સફોર્મરમાં જો હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ બંનેના વાઇન્ડિંગનો ગુણોત્તર કરવામાં આવે તો જવાબ એક કરતાં વધારે આવશે તો હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સફોર્મરમાં હાઈ વોલ્ટેજ સાઈડમાં વાયરનો ગેજ નંબર અને લો વોલ્ટેજ સાઈડના વાયરનો ગેજ નંબરનો ગુણોત્તર કરીએ તો આગળ આપણે જોયું કે વાઇન્ડિંગના આટાનો ગુણોત્તર કરવાનો કીધો હતો અને આમાં જોઈએ તો આપણને વાયરના ગેજનો ગુણોત્તર કરવાનો

વધારે આવે એટલે આ બે પ્રશ્નમાં કન્ફ્યુઝ થવાની કાંઈ જરૂર નથી તો હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ સાઈડના વાઇન્ડિંગ વાયર કરતા લો વોલ્ટેજ વાઇન્ડિંગ વાઇન્ડિંગ સાઈઝનો વાયર ખાલી જગ્યા હોય છે તો મિત્રો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ જાડો ઓપ્શન બી પાતળો ઓપ્શન સી સમાન કે ઓપ્શન ડી અડધો તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ટ્રાન્સફોર્મર આગળનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સફોર્મર રેશિયો ટેસ્ટ કરવામાં આવે છે કે જે આપણે ટ્રાન્સફોર્મર રેશિયો ટેસ્ટ કરતા હોય છે તે શા માટે કરવામાં આવે છે હવે તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ આઉટપુટ ફ્રીક્વન્સી જાણવા ઓપ્શન બી આઉટપુટ કરંટ જાણવા ઓપ્શન સી આઉટપુટ લોસ જાણવા કે ઓપ્શન ડી આઉટપુટ વોલ્ટેજ જાણવા તો આમાંથી કયો સાચો જવાબ આવે તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી કે આઉટપુટ વોલ્ટેજ જાણવા કે ટ્રાન્સફોર્મરનો રેશિયો ટેસ્ટ આપણે આઉટપુટ વોલ્ટેજ જાણવા માટે કરતા હોઈએ છીએ તો હવે આગળનો પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મર માં વપરાતું ઇન્સ્યુલેશન નીચેની કઈ બાબત તેના ઓપ્શન બી કોર નું ક્ષેત્રફળ ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી વોલ્ટેજનું મૂલ્ય તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી વોલ્ટેજ નું મૂલ્ય કે ટ્રાન્સફોર્મર માં વપરાતું જે ઇન્સ્યુલેશન હોય છે તે વોલ્ટેજ નું મૂલ્ય વોલ્ટેજ ના મૂલ્ય પર આધાર રાખે છે કે આપણે જે ઓઇલ કુલ્ડ ટ્રાન્સફોર્મર હોય છે તેમાં કયા પ્રકારનું ઇન્સ્યુલેશન વપરાય છે તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ ક્લાસ એ ઓપ્શન બી ક્લાસ ઈ ઓપ્શન સી ક્લાસ વાય કે ઓપ્શન ડી ક્લાસ એચ તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે ક્લાસ એ જે આપણે ઓઇલ કુલ્ડ ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું ઇન્સ્યુલેશન વપરાય છે કે આમાં એર કુલ ટ્રાન્સફોર્મરની વાત કરવામાં આવી છે તો એર એરકુલ ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું ઇન્સ્યુલેશન વપરાય તો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ ક્લાસ એ અને ક્લાસ ઈ ઓપ્શન બી

હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ વાઇન્ડિંગ કેવી રીતે નક્કી કરી શકશો કે આપણે જે ઓપન ટ્રાન્સફોર્મરનું નિરીક્ષણ કરી તેના હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ વાઇન્ડિંગનું કેવી રીતે આપણે નક્કી કરી શકશું તો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ કરંટની જાડાઈ પરથી સોરી કન્ડક્ટરની જાડાઈ પરથી ઓપ્શન બી કન્ડક્ટરના આટા પરથી ઓપ્શન સી કન્ડક્ટરના જોઈન્ટ પરથી કે ઓપ્શન ડી કન્ડક્ટરના કલર પરથી તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે કન્ડક્ટરની જાડાઈ પરથી કે આપણે ઓપન ટ્રાન્સફોર્મરનું નિરીક્ષણ કરીને હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ વાઇન્ડિંગને આપણે કન્ડક્ટરની જાડાઈ પરથી નક્કી કરી શકશું તો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્નો અને આ આપણા પ્રશ્ન આ આપણા બધા પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન છે તેના પછી આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું તેમાં આપણે ભાગ બેમાં આપણે આગળના પ્રશ્નો જોઈશું તો આ આપણો પ્રશ્ન જોઈએ તો કે નાના કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો રેટિંગ ખાલી જગ્યામાં હોય છે કે જે નાના કંટ્રોલ ટ્રાન્સફોર્મર હોય છે તેનો રેટિંગ સેમાં હોય છે તો તેના ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એ એમવી એ ઓપ્શન બી કેવી ઓપ્શન સી વી એટલે કે વોલ્ટેજ અને ઓપ્શન ડી વી એ તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે વી એ જે નાના કંટ્રોલ ટ્રાન્સફોર્મર હોય છે તેના રેટિંગ વી એમાં હોય છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી તો મિત્રો આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે હું આશા કરું છું કે તમને આ વિડીયોમાં ઘણું નોલેજ લેવા મળ્યું હશે અને આવા જ નવા નવા વિડીયો માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેને પણ આનું નોલેજ મળી શકે હવે મળીએ આવતા વિડીયોમાં